नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय विज्ञान पाठ सातमो वनस्पतिनी जानकारी मेळवीए। बाहर जईने तमारी आसपासनी वस्ती वनस्पतिने जुओ। तमे जोशो के केटलीक वनस्पति नानी छे, ज्यारे केटलीक मोटी छे, ज्यारे केटलीक तो जमीन पर मात्र लीला धब्बा जेवी ज छे। केटलीक लीला पांदड़ा धरावे छे तो केटलीक लाल पांदड़ा छे। केटलीक ने मोटा लाल फूलो छे तो केटलीक झीणा वादळी रंगना, तो केटलीक ने एक पण फूल नथी। आपणे आपणा घरनी आसपास शाळाना मैदानमां, शाळाए जता रस्ता पर, बाग अने बगीचामां विविध प्रकारनी वनस्पतિઓને જોઈએ છે, ખરું ને? હવે તમે લોકોએ ઘણી બધી વનસ્પતિ જોઈ હશે, તમારી સ્કૂલમાં શાળાઓમાં બી કેટલી બધી વનસ્પતિઓ છે, તેમજ એના પર કેટલાક અલગ અલગ રંગના ફૂલો આવે છે, કોઈ પર સફેદ તો કોઈ પર લાલ, પીળા, વાદળી, બધી જ વનસ્પતિ અલગ અલગ પ્રકારની હોય છે, તેમજ તે પાંદડાઓનો આકાર પણ અલગ હોય છે, તેમનો રંગ પણ અલગ હોય છે, કોઈકનો પીળા રંગનો હોય તો કોઈકનો લાલ પાંદડા હોય તો કોઈકના લીલા પાંદડા હોય। ચાલો વનસ્પતિના વિવિધ ભાગ વિશે જાણીએ, તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે। શું તમે આકૃતિ 7.1માં દર્શાવેલી આ દેખો વનસ્પતિના ભાગ દર્શાવેલા છે અહીંયા 7.1માં। વનસ્પતિના ભાગનું નામકરણ પ્રકાંડ, ડાળીઓ, મૂળ, પર્ણ અને પુષ્પોમાં એમ કરી શકશો। વનસ્પતિના ભાગમાં રંગ પૂરો। હવે મિત્રો, આપણે અહીં 7.1માં જે આકૃતિ આપેલી છે વનસ્પતિના ભાગ દર્શાવવાના છે એ આપણે દર્શાવીએ, તો અહીં પહેલાં સૌથી પહેલાં આ દેખીએ તો આ શું છે? પુષ્પ એટલે કે ફૂલ, ફૂલ પણ કહી શકાય અને પુષ્પ પણ। આ થયું ફૂલ। પછી તમે આ દેખો છો તો આ શું છે? પર્ણ એટલે કે પાંદડા। આ બધા શું છે? એના પર્ણ પાંદડા, અને આ બધા ફૂલ છે। પછી આ એનું શું થયું? પ્રકાંડ, અને આ એના શું છે? મૂળ। હવે દરેક વનસ્પતિમાં આ રીતે પ્રકાંડ, પર્ણ, મૂળ હોય છે, તો આપણે શું કીધું છે અહીં આગળ? એના પ્રકાંડ, ડાળીઓ, મૂળ, પર્ણ, પુષ્પ એ બધાના નામ આપવાના છે, તો એ આપણે આપી દીધા। હવે આપણે આગળ દેખીએ, ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિને નજીકથી જોઈને વિવિધ વનસ્પતિઓની મિત્ર બનાવીએ। આગળ આપણે જોઈએ છોડ, ક્ષુપ અને વૃક્ષ, એ બધામાં શું ફરક હોય છે, કોને છોડ કહેવાય, કોને ક્ષુપ કહેવાય ને કોને વૃક્ષ। તો આપણે દેખીએ પ્રવૃત્તિ નંબર 1, એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે વનસ્પતિના કદમાં તમારાથી નાની હોય। કેટલીક વનસ્પતિ તમે દેખશો તો તમારા કરતાં શું હશે? નાની। કેટલીક તમારા જેટલી હોય તો કેટલીક તમારા કરતાં મોટી હોય છે। વનસ્પતિના કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય, અને વનસ્પતિ કે જે કદમાં તમારા કરતાં મોટી હોય, તેમના પ્રકાંડને અડકીને અનુભવો અને તેમને હળવેથી વાળવાનો પ્રયત્ન કરીને જુઓ કે તે કુમળા છે કે મજબૂત। હવે અહીં આપણે કેટલાક ઉદાહરણ આપેલા છે વનસ્પતિના નામ, તેની કોલમ 1 એટલે કે ઊંચાઈ આપેલી છે, આપણા કરતાં નાના છે, આપણી જેટલા છે કે આપણા કરતાં મોટા છે એ દેખવાનું છે। કોલમ 2માં પ્રકાંડ, લીલું, કુમળું, જાડું કે સખત, એના આ ચાર વિભાગમાં વેચવાનું છે કે એનું કુમળું છે, લીલું છે કે જાડું છે કે સખત। કોલમ 3, ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે, પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ ઉપર ઊંચાઈએથી। કોલમ 4, વનસ્પતિનો પ્રકાર, હવે આ બધાને આધારે આપણે નક્કી કરી શકીએ કે છોડ છે, ક્ષુપ છે કે વૃક્ષ છે, એને 3 ભાગમાં વેચવાનું છે। તો આપણે 3 ઉદાહરણ આપેલા છે, ટામેટા, ટામેટા આપણા કરતાં ઊંચાઈમાં કેવા હોય? નીચા હોય છે, એનો પ્રકાંડ લીલું હોય છે અને કુમળું હોય છે, એનું પ્રકાંડ કેવું હોય છે? લીલું અને કુમળું। આ તમને પ્રશ્ન પૂછી બી શકે, એક વાક્યમાં પૂછાય કે ટામેટાનું પ્રકાંડ કેવું હોય છે? લીલું અને કુમળું, અને એ આપણા કરતાં નીચા હોય છે, આવડે ને આ કોઠાને આધારે। પછી કોલમ 3માં શું છે? તો
डाळी એટલે કે એના પ્રકારના આધાર પાસેથી કે પ્રકાંડ ઉપરથી ઉછાઈએ તો એનું શું હોય છે, એ આપણા કરતાં નીચા હોય છે. વનસ્પતિના પ્રકાર એટલે એનામાં અહીંથી ઉદ્ભવતા બંને જગ્યાએથી દેશ આવે. વનસ્પતિનો પ્રકાર એટલે એ શું થયું, છોડ થયો. આંબો મારા કરતાં ઘણો ઊંચો હોય છે. આંબાનું વૃક્ષ કેટલું ઊંચું હોય છે આપણા કરતાં, અને એ કેવું હોય છે, જાડું હોય છે એનું પ્રકાંડ, અને કેવું હોય છે, સખત. આપણે વાળીએ તો આપણાથી જલ્દી વળાય નહીં, કુમળું હોતું નથી. અને પ્રકાંડ ઉપર ઊંચાઈથી એના પર્ણ ઉદ્ભવતા, એની ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે, એના પ્રકાંડના ઊંચાઈથી, થોડી ઊંચાઈ જઈને ડાળી ઉદ્ભવે છે ને. વનસ્પતિનો પ્રકાર તેને શું કહેવાય, વૃક્ષ. લીંબુ મારાથી સહેજ ઊંચો એટલે આપણા કરતાં સહેજ ઊંચો હોય, એ શું હોય છે, એનું પ્રકાંડ સખત હોય છે. અને પ્રકાંડના આધાર પાસેથી જેના પર્ણ એટલે કે ડાળીઓ ઉઠતી હોય, એ પ્રકાંડના આધાર પાસેથી ઉઠતી હોય તો હા, આનામાં લીંબુમાં થાય તો એને શું કહેવાય, ક્ષુપ. જ્યાં પ્રકાંડના આધાર પાસેથી હોય તેને ક્ષુપ કહેવાય, અને પ્રકાંડની ઊંચાઈથી હોય તેને વૃક્ષ કહેવાય, અને પ્રકાંડ આગળથી જ હોય એને શું કહેવાય, છોડ કહેવામાં આવે છે. એવી રીતના તમે અન્ય બીજા કોઈ તમારી આજુબાજુ દેખાતા છોડ, વૃક્ષ હોય કે ક્ષુપ હોય, એ બધાના ઉદાહરણ લખી શકો ને આ રીતે એને કોલમમાં ઉદાહરણ દ્વારા સમજાવી શકો. જેમ કે જાસૂદ છે, લીમડો તમને દેખાઈ જાય, બારમાસી છે, આ બધા તમારે, બારમાસીના છોડ તો ઘણા જ આજુબાજુ ઉગતા હોય છે. એના સિવાય કે લીમડાનું વૃક્ષ હોય એ પણ તમે જોયું હશે, એ પણ તમને આ રીતે એનું વિભાજન કરી શકો. ધ્યાન રાખો કે પ્રકાંડ બટકી ન જાય. ઊંચા વૃક્ષોના પ્રકાંડની જાડાઈ જાણવા માટે તેને બાદ ભરો. આપણે કેટલીક વનસ્પતિઓમાં ડાળીઓ ક્યાંથી ઉગે છે, પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ ઉપર અમુક ઊંચાઈથી તે જાણી શકીએ, તે માટે તેને ધ્યાનથી જુઓ. કોષ્ટક 7.1માં દર્શાવેલ વનસ્પતિનું અવલોકન કરીએ, જેના કેટલાક ઉદાહરણ દર્શાવેલા છે. તમે કોલમ 1, 2, 3 ને બીજી ઘણી બધી વનસ્પતિઓ માટે ભરી શકો છો. આ વિભાગના છેલ્લા ભાગ ભણ્યા પછી કોલમ 4 ભરો. આ લક્ષણોને આધારે મોટાભાગની વનસ્પતિઓને 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય, છોડ, ક્ષુપ, વૃક્ષ. આકૃતિ 7.3માં દરેકનું ઉદાહરણ આપેલું છે. હવે એ શું છે, તમે દેખી શકો છો, તો આ શું છે, છોડ છે, અને આ શું છે, ક્ષુપ, અને આ શું છે, આ વૃક્ષનું. આ ત્રણેયની આકૃતિના આધારે આપણે જોઈ શકીએ કે કેવા છોડ હોય, કેવું ક્ષુપ હોય, અને કેવું વૃક્ષ હોય. એને કયા વનસ્પતિમાં 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે, કઈ 3 શ્રેણીમાં કઈ વર્ગીકૃત, એના નામ તો છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરી શકાય. સૂચના: આ પ્રકરણમાં દર્શાવેલી પ્રવૃત્તિ કરવા માટે 4-5 વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કરવું, જેથી ઓછામાં ઓછી સંખ્યામાં વનસ્પતિને મૂળથી ઉખાડવી પડે. પ્રવૃત્તિ માટે કુમળા પ્રકાંડવાળું નિંદણ વાપરો. શું તમે જાણો છો કે નિંદણ શું છે? ધાન્યમાં ખેતરમાં ઘાસના મેદાનોમાં કે કુંડામાં ઘણીવાર અનિચ્છનીય વનસ્પતિ કે નિંદણ ઉગવવામાંની શરૂઆત થાય છે. ખેડૂતો તેમને ખેતરમાંથી તમે નિંદણ દૂર કરતા જોયા હશે. હવે અનિચ્છનીય વનસ્પતિ, જે ધારો કે આપણે ખેતરમાં કોઈ અન્ય પાક લીધો હોય, અનાજ, બીજા કોઈ પાક લીધો હોય, ઘઉં, મકાઈનો, એની સાથે બીજું અન્ય ઘાસ ઉગી નીકળે છે, એને નિંદણ કહેવામાં આવે છે, અનિચ્છનીય હોય છે. આના વિશે તમે ધોરણ 8માં આગળ શીખશો. જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહે છે. હવે આને વર્ગીકૃત કોને છોડ કહે છે, તો આપણે લાઈન કરી દઈએ, આ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે પ્રશ્ન. છોડ એટલે શું, કે છોડ કોને કહે છે, કે છોડની વ્યાખ્યા આપો, એના આધારે આપણે તમને પ્રશ્ન પૂછી શકીએ. જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય છે તેને છોડ કહે છે. તેઓ સામાન્ય રીતે નાના હોય છે અને તેને વધારે શાખાઓ, ડાળીઓ હોતી નથી. હવે તમે ગુલાબનો છોડ જોયો હશે, બારમાસીનો છોડ જોયો હશે, એમને વધારે ડાળીઓ હોતી નથી. કેટલીક વનસ્પતિઓની શાખાઓ આધારે પાસેથી નીકળતી હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું
નથી. આવી વનસ્પતિને ક્ષુપ કહે છે. હવે ક્ષુપ કોને કહે છે એનું બી તમે લખી શકો. જે વનસ્પતિઓની શાખાના આધાર પાસેથી નીકળતી હોય છે, પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી. કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તેને કઠણ અને જાડા કથ્થઈ પ્રકાંડ હોય છે. પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. આવી વનસ્પતિને વૃક્ષ કહે છે. આ થઈ વૃક્ષનો પ્રશ્ન પૂછે તમને. આ ત્રણેય ત્રણ પ્રશ્નો તમારી નોટબુકમાં તમારે લખવાના રહેશે. ઉપરના લક્ષણોને ધ્યાનમાં રાખીને શું તમે તમારા દ્વારા યાદી કરેલી વનસ્પતિઓનું યોગ્ય વર્ગીકરણ કરી શકો છો? હવે તમારે તમારી આજુબાજુ દેખાતા જેટલા ઝાડ, ક્ષુપ કે છોડ હોય એ બધાનું વર્ગીકરણ આના આધારે કરવાનું છે. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે જમીન ઉપર ફેલાય છે તેને ભ્રુપ્રસારી કહે છે. હવે અહીં આગળ આ ભ્રુપ્રસારીની વ્યાખ્યા થઈ. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે જમીન પર ફેલાય છે તેને ભ્રુપ્રસારી કહે છે. જ્યારે આસપાસની કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી તેને ઉપર ચડે છે તેને શું કહે છે? વેલા તમે જોયા હશે. હવે ગલકાના હોય, દૂધીના વેલા, આ બધાના વેલા તમે જોયા હશે. આ થઈ વેલાની વ્યાખ્યા. આ બંને પ્રશ્ન બી તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. કોને વેલા કહે છે? આ રીતનું વેલા હોય છે કે કોઈ પણ એક વસ્તુ દેખાતી હોય એનો આધાર બનાવીને ઉપર ચડી જતી હોય છે. આ વનસ્પતિઓ છોડ, ક્ષુપ અને વૃક્ષોથી અલગ હોય છે. કદાચ તમારી શાળાઓમાં કે ઘરે એવી કેટલીક વનસ્પતિઓ હશે જેની તમે સંભાળ લેતા હોય. તમારી શાળામાં તથા ઘરે ઉગતા હોય તેવા કોઈ પણ બે વૃક્ષ, ક્ષુપ, વેલ અને છોડના નામ લખવાના છે તમારે.